નમસ્કાર દર્શક મિત્રો, એક મહત્વના સમાચાર લાખણીથી. બનાસકાંઠાના લાખણી તાલુકાના સેકરા ગામમાં આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં જોવા મળ્યું. ગુજરાત રાજ્યમાં બાળ કલ્યાણ હેતુથી નાના બાળકો માટે દરેક ગામમાં આંગણવાડી યોજના મૂકવામાં આવી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતા હોય એ પહેલાં તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ રહેલો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રથમ પગથિયું એટલે આંગણવાડી, જેમાં 6 વર્ષના માસૂમ બાળકોને માતા પિતા શિક્ષણના પાઠ ભણવા માટે આંગણવાડીમાં મોકલે છે. પણ લાખણી તાલુકાના સેકરા ગામમાં ફળિયામાં આવેલી આંગણવાડીના હાલ જોઈને માથું શરમથી ચૂકી જાય તેવી ઘટના સામે આવી છે. એકમાત્ર સુપરવાઇઝર વર્ષાબેન દવે અને દિવ્યાબેન માજીરાણા આંગણવાડી ચલાવે છે. આંગણવાડીનું મકાન જુઓ તો શરમ આવે. આંગણવાડીમાં 6 વર્ષથી ઓછી વયના નાના ભૂલકાઓ ભણવા આવે છે. રૂમની ફર્શ તૂટેલી છે અને ઉબડખાબડ ફર્શવાળો અંધારિયા ખંડમાં હવા ઉજાસના ઠેકાણા નથી. આંગણવાડી મકાનની પાછળ સ્થાનિકો કુદરતી હાજતે જતા હોવાથી ભારે દુર્ગંધ મારતા મકાનની બારી ખોલી શકાતી ન હોય બાળકો અંધારિયા મકાનમાં ભણવા માટે મજબૂર થયા છે. પરંતુ તંત્ર પાસે આંગણવાડી રિપેરિંગ માટે સમય નથી. જ્યારે તંત્રને આ અંગે પૂછવામાં આવ્યું તો કહે છે આગામી દિવસોમાં આંગણવાડીનું રિપેરિંગ કામ શરૂ થઈ જશે. જો કે બાળકોના વાલીઓ તંત્રનો આ બીબાઢાળ જવાબ વર્ષોથી સાંભળીને કંટાળી ગયા છે. અહીં કોઈ બાળક બીમારીનો ભોગ બને તે પહેલાં સરકાર વહેલી તકે આંગણવાડી રિપેર કરાવે તેવી ગ્રામજનોની માંગ છે. લાખણીથી મહાદેવ પ્રજાપતિ સાથે કેમેરામેન ભીમજતી ગોસ્વામીનો રિપોર્ટ. એક તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. આજરોજ આ રિપોર્ટરની મુલાકાત લેતા આ આંગણવાડી છેલ્લા 20 વર્ષથી ગંભીર રીતે જર્જરિત છે અને તેમાં પડાવવાની શક્યતા વધારે પડે છે અને એના કારણે બાળકોને બેસવામાં પણ તકલીફ વધારે પડે છે અને કોઈપણ હાલતમાં એ પડવાની શક્યતા છે. એટલે માટે અમારા ગામજનોની વિનંતી છે કે આ ટૂંક સમયમાં જલ્દીથી જલ્દી આ આંગણવાડી નવું મકાન બને એવી મારી અપીલ છે. પંચાયતમાં તમે અરજી આપી? અમે પંચાયતમાં છેલ્લા 2 વર્ષથી અરજી આપેલ છે, તેમ છતાં કોઈ નિકાલ આવેલ નથી. સરપંચ શું કહેવા માગે? સરપંચે પણ અરજીઓ આપેલી છે અને તેઓ પણ કહે છે કે આપણે અરજીઓ આપેલી છે અને આગળ ગ્રાન્ટ આવે તો થઈ જાય. ચેકરા એક આંગણવાડી બહુ ગંભીર હાલત છે અને નવી બની જાય એટલે બહુ સારું અને તલાટીને પણ મુલાકાત થઈ છે અને એમને પણ જોઈને ગયા છે અને બાળકો બેસવાની બહુ તકલીફ પડે છે અને જલ્દી જલ્દી જેમ બને એમ તરત થઈ જાય એમ સારું. મેદાન ઓછું, મેદાન પણ ઓછું.